મિત્રો, MSW યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાતની અંદર અગત્યની મોટી ભરતી આવી છે બેંકની અંદર. તો જિલ્લાવાઇઝ જે જગ્યાઓ રહેશે, તો જિલ્લાવાઇઝ કેટલી જગ્યાઓ ફાળવવામાં આવેલી છે, કયા જિલ્લાઓની અંદર ફાળવવામાં આવેલી છે એની સંપૂર્ણ માહિતી જાણીશું. મિત્રો, આની અંદર સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે. સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, જે હેડ ઓફિસ પંજાબ નેશનલ બેંક અંતર્ગત આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, ગુજરાતની અંદર પણ આ ભરતી છે. તો ઇન્ડિયાના કોઈ પણ કેન્ડિડેટ આની અંદર અરજી કરી શકશે. જગ્યાઓ રહેશે 2700 સીટ જગ્યાઓ છે. ઓનલાઈન અરજી 30/6/2024થી 14/7/2024 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તો ઓનલાઈન એક્ઝામ તમારે 28/7/2024ના રોજ રહેશે. તો મિત્રો, અરજી કરવાનું શરૂ થઈ ગયું છે. 14/7/2024 તમારે પંજાબ નેશનલ બેંકની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કરવાની છે. તો આ જે અગત્યની વેબસાઇટ છે જે તમે જોઈ શકો છો. તો ગુજરાતની અંદર કયા કયા જિલ્લાઓની અંદર જગ્યાઓ છે એના વિશે વાત કરીએ. તો ગુજરાતની અંદર ટોટલ જગ્યાઓ 117 જગ્યાઓ છે. એની અંદર રહેશે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા જિલ્લાઓની અંદર આ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. તો 117 જગ્યાઓ રહેશે જે અલગ અલગ જિલ્લાવાઇઝ તમના બ્રાન્ચ માટે મોકલવામાં આવશે નોકરી માટે. તો મિત્રો, આની અંદર એસસી, ST, OBC, EWS જે કેટેગરીના જે મિત્રો છે એ સર્ટિફિકેટ હોવું અગત્યનું રહેશે. એજ લિમિટ છે 20 થી લઈને 28 વર્ષ. જો તમારે થયેલા હોય તો તમારા ઉંમર અંતર્ગત તમે ભરતીની અંદર અરજી કરી શકશો. ઉંમરની અંદર એસસી ST માં 5 વર્ષ છૂટછાટ, OBC જે છે એ નોન ક્રિમિનલ અંતર્ગત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. તો મિત્રો, આ પ્રકારે એસસી ST OBC છે એમને અલગ અલગ છૂટછાટ મળશે. જનરલ અને EWS કેટેગરીના મિત્રો માટે કોઈ તમને ઉંમરની અંદર છૂટછાટ રહેશે નહીં. એમને 20 થી 28 વર્ષ સુધી તમારી ઉંમર છે તો તમે આની અંદર એપ્લિકેશન કરી શકશો. તો કાસ્ટ સર્ટિફિકેટ તમારે અવશ્ય આપવાનું છે. લાયકાત રહેશે ગ્રેજ્યુએશન ડિગ્રી તમે કરેલી છે, UGC માન્ય, તો એ તમે અરજી કરી શકશો. તો મિત્રો, ગવર્મેન્ટ UGC માન્ય સ્નાતક હોવા જોઈએ. તો આની અંદર BA કરેલા મિત્રો છે, સાથે મિત્રો BCOM કરેલા મિત્રો છે, સાયન્સ કરેલા મિત્રો છે, ગ્રેજ્યુએશન કર્યું છે, ડિપ્લોમા 3 વર્ષનો કોર્સ ગ્રેજ્યુએશન કર્યું છે, તો પણ તમે આની અંદર અરજી કરી શકશો. તો આની અંદર ફિઝિકલ, મેડિકલ, ફિટનેસ ચકાસવામાં આવશે. તો મિત્રો, આની અંદર લર્નિંગ ટ્રેનિંગ અંતર્ગત પણ આની અંદર રહેશે. તો મિત્રો, આની અંદર જે બેનિફિટ રહેશે અર્બન, સેમી અર્બન અંતર્ગત રહેશે કે 10,000, અર્બનની અંદર 12,000 અને મેટ્રોની અંદર 15,000 અંતર્ગત તમારું જે છે એલાઉન્સ એ રહેશે. તો મિત્રો, આની અંદર રજિસ્ટ્રેશન એપ્લિકેશન પ્રોસેસ અંતર્ગત તમારે ઓફિશિયલ વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે. તો મિત્રો, આની અંદર ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, વેલિડ તમારું ઈમેલ ID, એ મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, સાથે મિત્રો જે ડિગ્રી સર્ટિફિકેટ હોય એ તમારે 1 MB અંદર રાખવાનું રહેશે. તો મિત્રો, આની અંદર ફીસની વાત કરીએ તો આની અંદર PWBD માટે 400 રૂપિયા પ્લસ GST 18% એટલે કે 472. ફિમેલ તમામ મહિલાઓ છે અને એસસી ST ના મહિલાઓ માટે 600 રૂપિયા પ્લસ 18% GST એટલે કે 708 રૂપિયા. જનરલ અને OBC માટે રહેશે 800 રૂપિયા જે પ્લસ 18% GST એટલે કે 944 રૂપિયા રહેશે. તો આની અંદર સિલેક્શન પ્રોસેસ રહેશે જે એગ્રીમેન્ટ અંતર્ગત છે એ અંતર્ગત આની અંદર રહેશે. તો આની અંદર એક્ઝામ જે ઓનલાઈન રાઇટિંગ ટેસ્ટ લેવામાં આવશે તો એ 100 ગુણનું પેપર રહેશે જે ઓનલાઈન રહેશે અને 60 મિનિટ રહેશે. તો આ જે પેપર છે હિન્દી અને ઇંગ્લિશમાં તમારે આપવાનું રહેશે. તો મિત્રો, આની અંદર મેડિકલ એક્ઝામિનેશન પણ લેવામાં આવશે અને ફાઇનલ સિલેક્શન તમે જોઈ શકો છો એ અંતર્ગત ડાયરેક્ટ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અંતર્ગત તમારું સિલેક્શન થશે. તો આ સંપૂર્ણ માહિતી જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ 14/7/2024 સુધી ઓનલાઈન અરજી પંજાબ નેશનલ બેંકની અંદર અંતર્ગત તમારે કરવાની રહેશે. તો આ સંપૂર્ણ માહિતી. જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.